સુરતના પાંડેસરા વિસ્તારના એક મકાનમાંથી દુર્ગંધ આવી રહી હોવાથી સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. ઘરનો દરવાજો અંદરથી બંધ હોવાથી દરવાજો તોડવામાં આવ્યો ત્યારે મકાનમાં રહેતા પતિ અને પત્ની પૈકી પત્નીનો મૃતદેહ પલંગ પરથી જ્યારે પતિનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. મૃતકના નામ રણજીતસિંહ અને સુશીલા કુમારી હોવાનું બહાર આવ્યું છે. રણજીત શાહે પ્રથમ પત્નીની હત્યા કરી બાદમાં જાતે પણ પોતે આપઘાત કરી લીધો હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે. આ ઘટના 3-4 દિવસ પહેલા બની હોવાનું અનુમાન છે. મૃતક દંપતિ થોડા સમય પહેલા જ મકાનમાં રહેવા માટે આવ્યું હતું. ફોરેન્સિક અને પીએમ રિપોર્ટ બાદ જ બંનેના મોતનું કારણ જાણી શકાશે. 2 મહિનાથી રહેવા માટે આવેલા રણજીત અને તેની પત્ની રૂમની બહાર બહુ ઓછું નીકળતા હતા. તેઓના કામધંધા અંગે પણ પાડોશીઓ અજાણ છે. બંને પાસેથી મળી આવેલા આધાર કાર્ડના આધારે તેમની ઓળખ થયા બાદ વતનમાં રહેતા સંબંધીનો પોલીસે સંપર્ક કર્યો છે. और जैम बे सोसाइटी प्लॉट नंबर 268 में ये 2 दिन पहले से वो कमरा बंद था बराबर. तो आजू वालों को दुर्गंध आ रहा था तो उन्होंने 100 नंबर को कॉल करके बुलाया. तो 100 नंबर आई तो देखे आजू बाजू वाले कि उसमें एक लेडीज़ एक जेंट्स, जो जेंट्स है वो फांसी लगाया हुआ था, लेडीज़ नीचे लेटी हुई थी. और दुर्गंध की वजह से किसी को समझ में नहीं आ रहा था. 2 दिन से कमरे बंद थे तो 2 दिन बाद हमको पता चला. हम सामने ही रहते हैं तो हमने पुलिस को इन्फॉर्म किया. पुलिस आई तो उन्होंने दरवाज़ा तोड़ा और डेड बॉडी को ऊपर से नीचे उतारा. फिर उसके बाद उनका जो आगे का कार्रवाई था वो सब पुलिस वालों ने पंचनामा किया, आजू बाजू वालों से पूछताछ किया. सर उनका नाम तो हमको पता नहीं है. 3 महीना पहले आए थे वो लोग आजू बाजू से किसी से मतलब ही नहीं रखते थे. वो सिर्फ अपने काम से मतलब रखते थे. वो ज़्यादातर घर में ही रहते थे, दरवाज़ा बंद रहता था उनका घर का. किसी से कोई लेना देना नहीं रखते थे वो लोग. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ.